creativeyatra.com. Hi all of you, this is Himanshu from creativeyatra.com. Right now we are sitting with established painter Manu Parekh. He is a Padma Shri and he has redefined the spirituality of Varanasi for us. Right now sitting with him is a proud moment. Let us ask him that what is he exactly presenting it with. So sir, aap agar bata sake kis tarah ke paintings aapne ye exhibition mein ki hai present. This time I think I select head again after many years. Very recently I had a retrospective at the National Gallery of Modern Art in Delhi. So maybe after 10 years I use heads again, and I did a 13 portrait heads for Last Supper, and that was a different kind of head, different kind of expression. Basically when I use heads, I use almost my experience in a theater, that with face is such an interesting thing that you can express many things, you can create many interesting situations. And somebody asked me that all are your self-portrait. I said no, but I use almost theater acting process, that one man is doing a different kind of a role, and so there are different kind of expressions, and so I talk about different kind of a situation, because whatever you saw on face, there must be some situation in front of that faces. So face is always one a reaction of a situation. So that kind of a concept I use. અહીંયા માધવી પારેખ અને મનુ પારેખ બંનેનું આર્ટ છે, કપલ આર્ટ છે. તો માધવીબેનનું આર્ટ તમારાથી કેવી રીતે ઇન્સ્પાયર થાય છે, અથવા તમારું આર્ટ માધવીબેનથી કેવી રીતે ઇન્સ્પાયર થાય છે? જી, તમે જ્યારે બંને જણ આર્ટિસ્ટોને ભેગા થઈને કામ કરતા હો, તો અને મેં આ રામેશ્વરમમાં પણ જોયું છે અને અતુલમાં પણ જોયું છે કે એક લેવલનો એક ડાયલોગ તો અંડરકરન્ટ ચાલતો જ હોય બંનેની વચ્ચે. જો અને એમાં ડાયલોગમાં બંને એલિમેન્ટો, એક એપ્રિશિએશનનું પણ હોય અને ક્રિટિસિઝમનું પણ હોય, તો દેટ ઇઝ અ બિગ હેલ્પ મને કે બંનેની વચ્ચે તમે એક રૂથલેસલી વાત કરી શકતા હો. તો ને માધવીના કેસમાં મારે થોડું કનેક્શન એ છે કે શરૂઆત તો મેં એને શીખ્યું છે. શું અને એ વખતે મને થોડો ખ્યાલ હતો કે આ શીખવા કરતાં પણ વધારે પોતાનું એડ કરી શકે એવી એની પર્સનાલિટી હતી, જે એણે પ્રૂવ કરી છે કામમાં. તો એ બધા એક હ્યુમન એલિમેન્ટ જોતા હોય કે તમે સાથે રહેતા હો, એટલે નોટ ઓન્લી વર્ક ઓફ આર્ટ પણ તમે એક વ્યક્તિને જાણો અને પછી એને કામ સાથે જોડવાનો પ્રયત્ન કરો, એ જે એક આખી જર્ની છે ને, એની એક બહુ મોટી સુવિધા થતી હોય છે રિલેશનશિપ. સરસ છે સર. અને હવે વારાણસી, મોડર્ન આર્ટ, ફ્લાવર પોટ, હેડ્સ અને તમારા આટલા બધા થીમ્સ અમે લોકો કન્ઝ્યુમ કરી શક્યા છે હજી સુધી, હવે તમે કઈ થીમ ઉપર કામ કરો છો? મેં ઘણા વર્ષો પછી હમણાં વેરી રિસન્ટલી એક મોટું પેઇન્ટિંગ પૂરું કર્યું છે, ઓલમોસ્ટ 32 ફીટ, અને લાસ્ટ સપર. તો એ મેં મારા હા એમ જે એમાં હતું એ, તો એમાં મેં જે ક્રાઇસ્ટ તો છે જ, પણ બાકીના જે 12 કેરેક્ટર છે એને હિયર એન્ડ નાઉ કાઇન્ડ ઓફ એ રિયાલિટી ઊભી કરવાનો પ્રયત્ન કર્યો છે કે આપણી આગળ પાછળના જે એક્સપ્રેશન્સ હોય, વ્યક્તિઓ હોય, એનો એક રેફરન્સ લેવાનો પ્રયત્ન કર્યો છે. કારણ કે મને લાસ્ટ સપરની બાકી ચીજો ખબર નથી, મને ઇન્ટરેસ્ટ પણ નથી, પણ મને એ છે કે આખી એક જે બેસિક થીમ હતી, તો એમાં વાય નોટ કે આપણે એને એક એક જાતનો મોડર્ન ઓર હિયર એન્ડ નાઉ એક લુક આપવું. બહુ સરસ સર, થેન્ક યુ સો મચ જોડવા માટે ક્રિએટિવ યાત્રાથી અગેન. થેન્ક યુ. થેન્ક યુ. ધીસ ઇઝ હિમાંશુ નેનાની વિથ મનુભાઈ સાઇનિંગ ઓફ એટ ક્રિએટિવ યાત્રા.